ચૂંટણી પ્રચાર માટે જામીન પર બહાર આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા એલાયન્સ અંતર્ગત ચાંદની ચોક વિસ્તારમાં રોડ શો કર્યો હતો. અહીં તેમણે 3 ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરી હતી. આ રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે ચાંદની ચોક વિસ્તારમાં રોડ શો કર્યો હતો. અરવિંદ કેજરીવાલના રોડ શોમાં હજારો લોકો પહોંચ્યા હતા. ભારત ગઠબંધન હેઠળ આપ અને કોંગ્રેસ દિલ્હીમાં સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ચાંદની ચોક લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર જેપી અગ્રવાલની તરફેણમાં મોડલ ટાઉન વિસ્તારમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે કેજરીવાલે સૂત્ર પણ આપ્યું હતું કે કેજરીવાલને પ્રેમ કરનારાઓએ મોદીને નકારવા જોઈએ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું કે જો લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપશે તો તેમને જેલમાં જવું પડશે. કેજરીવાલે લોકોને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ભારતના ઉમેદવારને મત આપવા વિનંતી કરી હતી. વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું જેલમાંથી સીધો તમારી પાસે આવ્યો છું. આ લોકો મને જેલના સળિયા પાછળ મૂકી દે છે અને હું તમને ખૂબ જ યાદ કરું છું. હું જાણું છું કે તેઓ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. હું નાનો માણસ છું, અમારી પાર્ટી નાની છે અને તેની દિલ્હી અને પંજાબમાં સરકાર છે. તેમણે કહ્યું કે હું વિચારી રહ્યો હતો કે મને જેલમાં કેમ નાખવામાં આવ્યો, મારો શું વાંક હતો. આ લોકો ખૂબ જ શક્તિશાળી હોય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમનો દોષ બાળકોને સારું શિક્ષણ આપવા, તેમના માટે સારી શાળાઓ બનાવવા, મોહલ્લા ક્લિનિક્સ ખોલવા અને લોકો માટે મફત દવાઓની વ્યવસ્થા કરવાનો છે. આપના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું, હવે તેઓ કહી રહ્યા છે કે મારે ફરીથી જેલમાં જવું પડશે. હું જેલમાં જઉં કે નહીં એ તમારા હાથમાં છે. જો તમે કમળ પસંદ કરશો તો મારો પાછો જેલમાં જવું પડશે. જો તમે ભારત ગઠબંધનના ઉમેદવારને પસંદ કરશો તો મારે જેલ નહીં જવું પડે. જ્યાં હજારો લોકો કાર્યક્રમમાં જોડાયા હતા અને જેને જોઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો પણ પોતાની જીતનો દાવો કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ વખતે લોકોને કામના નામે વોટ આપવાનું મન બનાવી લીધું છે. બીજેપી સાંસદોએ દિલ્હીમાં ક્યાંય કામ કર્યું નથી જેના કારણે લોકો પરેશાન છે અને આ વખતે દિલ્હીમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માત્ર ચૂંટણી પ્રચાર માટે જ જામીન મળ્યા છે જેનો તેઓ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. लेकिन बजरंगबली की कृपा मेरे ऊपर केजरीवाल टूटा नहीं अंदर इनके. अब ये लोग कह रहे हैं केजरीवाल को दोबारा जेल जाना पड़ेगा. मैं जेल जाऊंगा कि नहीं जाऊंगा ये आपके हाथ में. अगर आपने 25 मई को बटन दबाने जाओगे, अगर आपने कमल का बटन दबा दिया तो मेरे को जेल जाना पड़ेगा. और अगर आपने इनका बटन दबाया तो मेरे को जेल नहीं जाना पड़ेगा. अगर आपने पंजे का बटन, यहां पे मैं क्लियर कर दूं, हमारा दिल्ली में इंडिया गठबंधन है, कांग्रेस और आम आदमी पार्टी का गठबंधन हुआ है. इस लोकसभा क्षेत्र से चांदनी चौक से जयप्रकाश अग्रवाल जी खड़े हुए हैं, इनको कौन नहीं जानता, सब लोग जानते हैं. जयप्रकाश अग्रवाल जी का दूसरे नंबर पे बटन है पंजे का. यहाँ पे अगर आप ढूंढोगे तो झाड़ू नहीं मिलेगा. झाड़ू वालों को भी बता दूं पंजे पे इस बार पंजे पे दबाना है. तो अगर आप सारे जने मिलके इंडिया गठबंधन के प्रत्याशी जयप्रकाश जी को जिता दोगे तो मेरे को जेल नहीं जाना पड़ेगा. और आपने कमल को जिता दिया तो फिर केजरीवाल को जेल हो जाएगी. जब बटन दबाने जाओ तो ये सोच के जाना कि केजरीवाल को जेल भेजना है कि नहीं भेजना. नहीं भेजना ना. कौन कौन प्यार करता है मेरे से? जो करे केजरीवाल को प्यार वो करे मोदी को इनकार. જમ્મુ કાશ્મીર